જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે શિક્ષણ સહાયકોની ભરતીનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આજથી બે દિવસ માટે જે ભરતી થનાર શિક્ષકોએ ઓનલાઈન ફોર્મ ભર્યા છે તેમને ડોક્યુમેન્ટની ચકાસણી શરૂ કરવામાં આવી છે. ડોક્ટર પ્રજાપતિએ જે ઓનલાઈન ફોર્મ ભરેલ શિક્ષકો છે તેમને માત્ર પ્રિન્ટ લઈને આ કચેરી ખાતે આવવાનું રહેશે તેવી તાકીદ કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે શિક્ષણ સહાયકોની ભરતીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ ભરતીની પ્રક્રિયાના ભાગરૂપે આજે જે ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભર્યા છે તેમના ડોક્યુમેન્ટ્સની ચકાસણીનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આજે 120 ઉમેદવારોના ડોક્યુમેન્ટ ચકાસવામાં આવશે અને આવતીકાલે કુલ મળીને 121 જેટલા ઉમેદવારોના ડોક્યુમેન્ટ ચકાસવામાં આવશે. આમ બે દિવસમાં 241 ડોક્યુમેન્ટ ચકાસવામાં આવશે. ખાસ કરીને સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી થનાર છે તે માટેની આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આમટેક ન્યૂઝ સાથેની વાતચીતમાં જિલ્લા શિક્ષણાધિકારી ડૉક્ટર ભગવાનભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે બે દિવસમાં ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન પરિપૂર્ણ કરી દેવામાં છે અને ત્યારબાદ જે ભરતીની પ્રક્રિયા છે તે ઝડપભેર પરિપૂર્ણ કરવામાં આવશે.